ભૌમિતિક સમઘટકતા છે બે પ્રકારની, જે શીસ અને જો સમાન લિગેન્ડ એકબીજાની નજીક હોય તો શીસ સમઘટકતા, અને સમાન લિગેન્ડ એકબીજાની સામસામે હોય વિરુદ્ધ હોય સંખ્યા હોય તો, બાકી તમને કહો એક ત્રણ હોય, એક એક હોય તો ધારી લો કે ક્લોરીન ત્રણ છે ને એમોનિયા એક જ છે, તો મિત્રો એમાં ભૌમિતિક સંઘટકતા ન હોય, કારણ કે ત્રણ ક્લોરીન એક બે ને ત્રણ હું અહીંયા મૂકું તો એ નજીક ગણાય, પછી આમાં હું ગમે ત્યાં મૂકું તો નજીક થી, તો બંધારણ બદલાતું નથી. ખાસ યાદ રાખજો પાછા કે ML4 ચાર લિગેન્ડ વાળા સંકીર્ણમાં તમને આ પ્રકારની સંઘટકતા સીસ અને ટ્રાન્સ જોવા મળે, પણ ક્યારે તો કે હિટરોલેપ્ટિકમાં બે પ્રકારના બબ્બે બબ્બે લિગેન્ડ હોય તો જ, એક ના ત્રણ ને એક ના એક હોય તો પણ આ સંઘટકતા જોવા મળતી, આવી વિવિધતા તો નો જોવા મળે તો જ મળે કે બે ના બબ્બે હોય. ઓકે, બીજું ઉદાહરણ લો, ML6 પ્રકારનું ઉદાહરણ તમારી સામે મૂકો, એમાં પણ ભૌમિતિક સંઘટકતા તમને જોવા મળશે. ML6 મતલબ સવર્ગાંક કેટલો હોય, 6, એટલે લિગેન્ડ કેટલા હશે, કુલ 6 લિગેન્ડ હશે, બરાબર. પણ એ 6 લિગેન્ડ માં પણ મારે તમને કહેવું જોઈએ કે ML માં એક પ્રકારના ચાર અને બીજા પ્રકારના બે, એટલે હિટરોલેપ્ટિક જ હોવું જોઈએ, પણ એમાં ચાર અને બે હોય ત્યારે જ આ પ્રકારનું ભૌમિતિક સંઘટકતા જોવા મળશે. ચાર માં બબ્બે હોય અને છ હોય ત્યારે, સવર્ગાંક છ હોય ત્યારે કેટલા હોય, ચાર અને બે, એક ના ચાર અને બીજા ના બે. આવા બે બંધારણ તમારી સામે મૂકું જેના અણુ સૂત્ર સરખા છે પણ અવકાશીય ગોઠવણી બદલાય. તમે જુઓ આમાં મહત્વ કોને આપવાનું, મિત્રો છ હોય એટલે કઈ રીતે ગોઠવણી હશે, યાદ કરો છ સવર્ગાંક એટલે છ પંક્તિ, આ ગોઠવણી આવે આ સમતલના ચાર અને સમસમ. મિત્રો આમાંથી તમારે મહત્વ આ બે ને આપવાનું કે આ જે બે છે, જે પ્રકારના બે લિગેન્ડ હોય એમાં એક વાય અહીંયા હોય અને એક અહીંયા હોય, તે કેટલા અંશના ખૂણે કહેવાય, 90 ના કહેવાય, બરાબર છે. આ જે છે એ અહીંયા છે તો એ સમતલ સાથે તો 90 નો ખૂણો બનાવે, આ અહીંયા હોય ને એક અહીંયા હોય તોય 90 છે, આ અહીંયા ને અહીંયા બીજો વાય હોય તોય 90, આ અહીંયા ને અહીંયા હોય તો 90 જ આવશે, પછી બે વાય અહીંયા હોય તો 90 જ કહેવાય, એક જ સમતલમાં છે, છે તો 90 જ ને, પછી બે વાય અહીંયા હોય તો 90 કહેવાય, બે વાય અહીંયા હોય તો 90. ટૂંકમાં જ્યાં બંને બે લિગેન્ડ વાળો ભાગ જે છે, બે લિગેન્ડ છે, એ 90 અંશના ખૂણે હોય તો એ નજીક કહેવાય તો શીસ આવશે. એટલે એક વાય અહીંયા એક વાય અહીંયા મૂકું કે બે અહીંયા મૂકું, બે અહીંયા મૂકું, બંને અહીંયા મૂકું, બંને અહીંયા મૂકું. આમ તો શીસ સમઘટકતા સમજાવવા બદલે ટ્રાન્સ સમજાવવી છે, સામ સામે હોય એક અહીંયા અને એક અહીંયા તો ટ્રાન્સ, બાકીની બધે શીસ. ખ્યાલ આવી ગયો તમને? એટલે ખાસ ધ્યાનમાં રાખજો કે અહીંયા આ એક્સ હોય બધે, તો આ સમઘટકતાને આપણે શીસ સમઘટકતા કહીએ છીએ. અને આ જગ્યાએ જો બે લિગેન્ડ જે સમાન છે એ પરસ્પર વિરુદ્ધ હોય, 180 અંશના ખૂણે હોય, બરાબર, તો એને આપણે શું કહીએ મિત્રો, ખ્યાલ આવી ગયો? તો શીસ અને ટ્રાન્સ સંઘટકતા આ ભૌમિતિક સંઘટકતાના બે પ્રકાર છે, ક્યારે શીસ અને ક્યારે ટ્રાન્સ સંઘટકતા હોય એની આપણે વાત કરી. હવે મિત્રો ભૌમિતિક સંઘટકતા ML6 માં બીજા પ્રકારની છે, ફેસિયલ અને મેરિડિયોનલ, એક એ પણ છે. ફેસિયલ અને મેરિડિયોનલ ક્યારે હોય એ તમને કહું, જો અહીંયા બે પ્રકારના જે લિગેન્ડ છે ને મિત્રો, એ બંને પ્રકારના લિગેન્ડ એક સરખા હોય, બંને પ્રકારના લિગેન્ડની સંખ્યા સરખી હોય ત્રણ ત્રણ, તો સીસ અને ટ્રાન્સ ન હોય તો શું હોય છે, ફેસિયલ અને મેરિડિયોનલ. જુઓ આ રીતે એક પ્રકારના અને બીજા પ્રકારના ત્રણ, બંનેના ત્રણ ત્રણ હોય તો ફેસિયલ અને મેરિડિયોનલ આવે, બરાબર ને? તો હવે તમે જુઓ અહીંયા
मध्यस्थ परमाणु ना समतल में चार, एक ऊपर ना समतल में छे, एक नीचे ना समतल में छे, तमने बताने को बारे में एम अहीं पण दोरी नाखू पहला बंधारण, कारण के आ बंधारण तो कॉमन छे अष्टभलकीय रचना माटे। हवे बन्ने प्रकार ना त्रण त्रण लिगेंड होय, एटले हिट्रोलेप्टिक ज छे पण सरखी संख्या में छे। तो मित्रों आमा आमा जे आपणने जोवा मळशे ए फेशियल अने मेरिडियनल जोवा। फेशियल एटले शुं? तो के बन्ने लिगेंड ने एक सरखू महत्व आपो, एटले समतलमां बेने सरखा भागे वेंचो, ઉપરના સમતલમાં નીચે સરખા ભાગે વહેંચો તો ફેશિયલ કહેવાય। આપણે ફેશિયલ એટલે ઈ અર્થ કાઢવાનો છે, બેનો કરાવે ઈ નહીં, ફેશિયલ કરાવે ને આપણે એમ શું કહેવાય કે લગ્નમાં જઈએ અને બેનો બધા તૈયાર થઈ, ઘણી બધી વાર તો અમારે સ્ટાફમાં ક્યાંક મેરેજ હોય ગયા હોય તો ઘણી વાર તો આપણે કોઈ ઓળખી નહીં કે આ બેન આપણે ત્યાં આવે છે, મારી તો એવી ઇમ્પ્રેસ છે, હું તો જેવા કપડા હોય એ જ કપડા જતો રહ્યો, કાયમ સવારે પહેરું છું સારા જ પહેરું છું ધોઈ, એટલે એમાં શું કે હવે હવે જો બંને પ્રકારના ત્રણ ત્રણ હોય તો શું કરાય? તો કે એક સરખું મહત્વ આપો, સરખું મહત્વ આપો એટલે હું તો કે સમતલમાં કુલ ચાર જગ્યા છે, એમાં બે ને બે એક્સ અને બે વાય આપી દો, સરખું મહત્વ કે પછી સમતલની બહાર એક્સ ને રાખો તો એક વાય ને સમતલની બહાર રાખો, પછી ઉપર કે નીચે બહાર જ રાખ્યું કહેવાય ને, તો મિત્રો આને ફેશિયલ બંધારણ કહેવાય। આને શું કહેવાય? પણ જો તમે એકને મહત્વ આપી દો, તમને મન ફાવે ને પહેલા એક્સ ના ત્રણે ત્રણને ગોઠવી દો એ સમતલમાં, અને પછી જે જગ્યા વધે ત્યાં તમે વાય ને ગોઠવો, તો આ પ્રકારનું બંધારણ છે ને શું કહેવાય? મેરિડિયન। ખ્યાલ આવી ગયો તમને? એટલે ભૌમિતિક સમઘટકતા ML6 પ્રકારમાં બે હશે, જો બંને પ્રકારના ત્રણ ત્રણ લિગેન્ડ હશે તો ફેશિયલ અને મેરિડિયોનલ આવશે, અને જો એક પ્રકારના બે અને એક પ્રકારના ચાર હશે તો શીશ અને રાસ પ્રકારનું સમઘટક બંધારણ આવશે। એટલે ખાસ તમે ધ્યાનમાં રાખજો, ઓલું નહીં યાદ રાખજો મેં કીધું। ઓકે તો મિત્રો અહીંયા આપણે શીશ અને ટ્રાન્સ ફેશિયલ, હવે એક વાત તમને કરી દઉં કે શીશ અને ટ્રાન્સ ખાલી એમાં ખાસ કરીને એક્ઝામ આવ છ સવર્ગામ કોઈ ત્યાં ખાલી આપણે એમ ન કહી શકીએ કે એક દંતીય લિગેન્ડ હોય તો જ લાગુ પડે, દ્વિદંતીય લિગેન્ડ હોય તોય ફેશિયલ અને મેરી સોરી તોય શીશ અને ટ્રાન્સ તો આવે, દ્વિદંતીય લિગેન્ડ હોય તો પણ શીશ અને ટ્રાન્સ તો આવે જ। દાખલા તરીકે તમે કહો, અને એક વાત તમને કહું કે ML તમે ખાલી વિચારું ML4 પ્રકારના જે આપણે લિગેન્ડ લીધા હિટ્રોલેપ્ટિક એમાં બે ના બબ્બે હતા, પણ તમે એક વાત કન્ફર્મ કરી હોય તો ML4 ના તો આપણે બે આકાર ભણ્યા, ક્યાં બે આકાર ભણ્યા? સમચતુષ્ફલકીય અને સમતલીય, સોરી પણ મેં તમને સમતલીય ચોરસનું જ ઉદાહરણ આપ્યું, કેમ ભાઈ સમચતુષ્ફલકીયનું ન આપ્યું? કારણ કે મિત્રો સમચતુષ્ફલકીયમાં કોઈ દિવસ ભૌમિતિક સમઘટકતા શક્ય જ નથી। શું કામ? હું તમને કારણ આપું કે આપણે જે વાત કરીએ છીએ કે ભાઈ સમચતુષ્ફલકીય છે એમાં બધા જ બંધ છે એનો ખૂણો કયા પ્રકારનો હોય? 109 અને 28 મિનિટનો હોય, એટલે બધા સરખા જ હોય। એટલે હવે તમે ગમે ત્યાં ગમે ને જોડો, કોઈ નજીક ને સામસામે એવો શબ્દ જ તમે ન વાપરી શકો, વાપરી શકો તમે એમ કહો કે અહીંયા બે ને વાય જોડો તો સામસામે કહેવાય ના, કારણ કે આ જે છે એ તો આવી રીતે છે, એટલે ખૂણો તો 109 અંશ ને 28 મિનિટનો જ છે, એટલે આમાં ફેશિયલ સોરી આમાં શીશ અને ટ્રાન્સ આવતું નથી, મને ફેશિયલ ફેશિયલ ખ્યાલ આવી ગયો તમને? એટલે આમાં નહીં આવે, સમતલીય સમચોરસમાં જ આવશે, ખાસ યાદ રાખજો। ઓકે મિત્રો હવે આગળ જોઈએ, MF6 પ્રકારનો અણુ હોય અને એમાં જો દ્વિદંતીય લિગેન્ડ હોય તો પણ તમે એને દાખલા તરીકે ક્રોમિયમ છે એની સાથે ધારી લો કે બે ક્લોરિન
અને બે ઇથાઇન જોડાયેલા છે સોરી હી કેન વન ટુ ડાઈ એમાઈન જોડાયેલા છે બરાબર અહીંયા સંયોજક તટસ્થ છે સમજી લો અને નહીં મારે આ વખતે સંયોજક પ્લસ વન છે એમ બતાવ્યું છે એને બધા તટસ્થ કીધી હોય અહીંયા તમને ખબર છે કે અને હું ત્રણેય લઈએ તો આ ત્રણ છે માની લો અને આ બે માઇનસ ની એટલે પ્લસ વન હવે મિત્રો આનું જ્યારે તમે બંધારણ આપો ત્યારે તમને ખબર છે ક્રોમિયમ ની આસપાસ આનું બંધારણ આપો ત્યારે ક્રોમિયમ ની આસપાસ બે ક્લોરિન છે અને બે પીએમ છે હવે આ બંધારણમાં તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે જો તમે આ ક્લોરિન ના બંધારણમાં તમે આ રીતે લ્યો ઈએન ને હું આમ દેખાડું છું શું કામ ટૂંકમાં આ બે બંધ બનાવે છે એ મારે દેખાડવું છે પછી બોલો આખું બંધારણ દેખાડવાની જરૂર નથી તો આવી તો આ બંને એકબીજાની કેવા છે નજીક છે તો આ કયા પ્રકારનું બંધારણ થશે સી સી બરાબર પણ આ જ વસ્તુ જો હું આમ દેખાડું તો આને મિત્રો તમે શું કહેશો ખ્યાલ આવી ગયો તમને હવે એક બીજી વાત તમે સમજો કે અહીંયા વીજભાર હોય એનું શું કરવું તો કે હકીકતમાં નિયમ એવો છે કે ભૌમિતિક બંધારણમાં ઉપર જે વીજભાર હોય તો દેખાડવો આ આખો કૌંસ ન કરવો હોય તો ખાલી એટલું કરવાનું અને એના ઉપર આખા સંકીર્ણનો વિસ્તાર આપણે દર્શાવવો પડે છે તો આજે આપણે મિત્રો આ ભૌમિતિક બંધારણની વાત કરી હવે મારે એવો જ એક બીજો અગત્યનો પ્રશ્ન છે પ્રકાશીય સંઘટકતા તો પ્રકાશીય સંઘટકતા ક્યારે ઉદ્ભવે અને પ્રકાશીય સંઘટકતા કોને કહેવાય એના વિશે થોડુંક આપણે સમજ મેળવ એકદમ સહેલું છે એટલે અત્યારે આપણે લઈ જ લઈએ બીજા પ્રકારની સંઘટકતા છે કઈ છે ભાઈ મિત્રો પ્રકાશીય સંઘટકતા એટલે શું આપણે આગળ આવી આપણે થિયરીમાં ઓર્ગેનિકમાં આવી ગયું કે પ્રકાશીય સંઘટકો કોને કહેવાય તો કે પોલારીમીટર સાધનમાં પોલારીમીટર નળી એટલે કે જેને આપણે નળાકાર કહીએ પોલારીમીટર નળીમાં જે પદાર્થનું તમારે અવલોકન કરવાનું છે પદાર્થને ભરી એમાંથી ધ્રુવીભૂત પ્રકાશ પસાર કરો અને જો એ ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન કરે તો પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ છે અને ન કરે તો પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ નથી ટૂંકમાં ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન કરે પછી બીજું એક કારણ એ ત્યારે આપ્યું હતું કે જેની પાસે કિરાલ સંયોજન હોય કિરાલ પરમાણુ હોય કિરાલ એટલે શું તો કે ચારે સંયોજક સાથે એટલે જેની પાસે કિરાલ કાર્બન હોય એ હંમેશા ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન કરે એટલે બે રીત જે શીખ્યા એમાં એક રીત હતી એ પ્રાયોગિક રીત હતી પોલારીમીટર નળીમાં પદાર્થ ભરીને ધ્રુવીભૂત પ્રકાશ પસાર કરવો એ એક પ્રાયોગિક હતી અને બીજી જે રીત શીખ્યા એ સૈદ્ધાંતિક એમાં કિરાલ કાર્બન હોય એટલે આપણે બોલી જતા હતા કે આ પ્રકાશ ક્રિયાશીલ હશે બરાબર ને મિત્રો તો પ્રકાશ ક્રિયાશીલતા માટે ત્યાં આપણે આવો શબ્દ વાપરો અહીંયા મારે એના અર્થને લાગુ પડતો જ એક પોઈન્ટ શીખવાડવાનો છે તમને ત્યાં તમને ખબર છે કિરાલ કાર્બન હોય આપણે કિરાલ પદાર્થ માટે શું વ્યાખ્યા આપી હતી કિરાલ કોને કહેવાય તો તરત તમે કહેતા હતા કે આપણા બે હાથ એકબીજાના કિરાલ જેમાં વસ્તુ અને પ્રતિબિંબ એકબીજા ઉપર બંધ બેસતા ન હોય એને કિરાલ કહેવાય બરાબર ને મિત્રો અને જ્યાં કિરાલ હોય ને પ્રકાશીય સંઘટકતા હોય બસ તો પ્રકાશીય સંઘટકતા માટે વસ્તુ અને પ્રતિબિંબ એટલે કે બે એવા બંધારણ તમારે લેવાના કે જેના અણુ સૂત્ર સરખા હોય બંધારણીય સૂત્ર સરખા હોય ભૌતિક ગોઠવણી પણ સરખી હોય અવકાશીય ગોઠવણી પણ સરખી હોય પરંતુ એ એકબીજા ઉપર બંધ બેસતા ન હોય બધું સરખું છે અણુ સૂત્ર સરખા બંધારણીય સૂત્ર સરખા અવકાશીય ગોઠવણી પણ સરખી છે પણ એ એકબીજા ઉપર અધ્યારોપિત થતા ન હોય તો એ પ્રકાશ સંઘટકો કહેવાય એટલે ભૌમિતિક સંઘટકો હોય એ પ્રકાશ સંઘટકો હોય છે બીજે પણ કે પ્રકાશીય સંઘટકતા ક્યારે ઉદ્ભવે ખબર જ્યારે ઓછામાં ઓછો એક અને વધુ વધુ ગમે એટલા હાલે ઓછામાં ઓછો એક દ્વિદંતીય લિગેન્ડ હોવો જોઈએ તો જ પ્રકાશીય સંઘટકતા શક્ય છે જો બધા એકદંતીય લિગેન્ડ હશે તો પ્રકાશીય સંઘટકતા શક્ય નથી સાંભળી દ્વિદંતીય લિગેન્ડ ઓછામાં ઓછો એક હોવો જોઈએ તો જ પ્રકાશીય સંઘટકતા શક્ય છે એટલે એવા કેટલાક ઉદાહરણ લઈએ ખાસ યાદ રાખો પરિવાર કો અણુસૂત્ર સરખા બંધારણીય સૂત્ર સરખા ભૌમિતિક ગોઠવણી પણ સરખી આપણે આગળ જે ભૌમિતિક ગોઠવણી જોઈ એ પણ સરખી હોય પણ
एक बीजा ऊपर એનું અધ્યારોપિત થતું ન હોય મતલબ વસ્તુ અને પ્રતિબિંબ એક બીજા ઉપર બંધ બેસતા નથી એવી રીતે આ બંધ બેસતા ન હોય બસ એટલો જ છે તો એને પ્રકાશીય સંગઠકો કહેવાય મિત્રો અહીંયા હું આપણે પ્રકાશીય સંગઠકોની વાત કરીએ તો સૌથી પહેલા હું તમને એક ઉદાહરણ આની અંદર આપ્યું છે લો કોબાલ્ટ EN3 + 3 હા આ 0 છે આ + 3 છે હવે આનું જો હું બંધારણ તમારી સામે મૂકું તો આવી રીતે હું બતાવી શકું તમને અહીંયા જે આપણે બંધારણ આપવામાં આવ્યું છે એ લોકોએ EN આમ શું કહેવાય કે EN નું આખું બંધારણ ન થાય ઇથેન 1 2 ડાયમાઇન એને ખાલી આપણને મેં જે તમને બતાવ્યું તે રીતે જ કીધું તો આપણે પણ એ જ રીતે લઈએ હાલ અહીંયા EN એક હશે એક EN આપણે અહીંયા લખીએ અને એક EN અહીંયા લખીએ બરાબર આ EN જાની સાથે બંધ બનાવ અને બીજો બંધ બનાવશે પછી એવી રીતે અહીંયાથી પણ આવી રીતે એક બંધારણ છે હવે આ બંધારણ જે છે એવું જ બંધારણ ભૌમિતિક રીતે એવું જ બંધારણ તમારી સામે મૂકું છું બરાબર અને આ એક બીજું બંધારણ છે એનું એ જ છે ભૌમિતિક ગોઠવણી સરખી છે જોઈ લો આ કઈ અલગ ના કહેવાય પણ તમે મિત્રો આ બે એકબીજાને આને બંનેને એકબીજાની ઉપર અધ્યારોપિત કરશો તો થશે ખરું ઘણા એમ કહેવાય કે જે થાય છે કેમ તો કે એક પેજમાં દોરો બીજા પેજમાં દોરો બે બે ધામ આમ ચોટાડી એમ તો મારા હાથે એક બીજા ઉપર અધ્યા કર્યો એમ નથી કરવાનું આપણે આ રીતે આમ લાવવાનું બરાબર ને આમ અધ્યારોપિત જ કરવા તાળીઓ પાડવાની તો અમને રૂપ જવાબ પણ માનતા તો તમે જોઈ શકો છો મિત્રો આનો આ એક છેડો છે પાછળ હવે તમે જેમ જેમ આને નજીક લાવશો ત્યાં આ અહીંયા આવી જશે બરાબર ને અને આ બે હશે એ આગળ નીકળી જશે એનો મતલબ એવો છે કે એકબીજા ઉપર બંધ બેસતા નથી એટલે આને એકબીજાના શું કહેવાય પ્રકાશીય સંગઠકો કહેવાય વ્યાખ્યા ખાસ યાદ રાખજો કે જે સવર્ગ સવર્ગ સંયોજનોના અણુસૂત્ર સમાન હોય બંધારણીય સૂત્ર સરખા હોય ભૌમિતિક રચના પણ સરખી હોય ભૌમિતિક ગોઠવણી પણ સરખી હોય પરંતુ એ બંને બંધારણ એકબીજા ઉપર અધ્યારોપિત ન થઈ શકે મતલબ બંને એકબીજાના પ્રતિબિંબીઓ હોય તો એને શું કહેવાય પ્રકાશીય સંગઠકો કહેવાય તમે જોઈ શકો છો કે અમે દ્વિદંતીય લિગેન્ડ જ બધા લીધા હા હું આની સિવાય બે દ્વિદંતીય લિગેન્ડ લઈને આ ઉદાહરણ લઈ શકું અને એક દ્વિદંતીય લિગેન્ડ લઈને લઈ શકું પણ એક વાત ખાસ એક પણ દ્વિદંતીય લિગેન્ડ વગર આપણે ભૌમિતિક પ્રકાશીય સંગઠકતા દર્શાવી શકતા નથી બીજા અહીંયા ઉદાહરણ આપ્યા છે એ તમે જો એમાં બે દ્વિદંતીય લિગેન્ડ આપેલા છે અને બે એકદંતીય લિગેન્ડ છે બરાબર ને અને હા અહીંયા મારે વીજભાર એ તો તમને મેં કીધેલું છે કે અહીંયા મારે પ્લસ 3 વીજભાર મૂકવો જોઈએ કારણ કે અણુસૂત્રને બધું તો સરખું જ છે ખ્યાલ આવી ગયો તમને તો હવે પ્રકાશીય સંગઠકતા કોને કહેવાય ખબર પડી ગઈ ઓકે ને બાકીના બંધારણ છે તમે જોઈ લેજો પ્રતિબિંબ ટૂંકમાં આ દોરો ને ત્યારે પ્રતિબિંબ દોરો અને ટેક્સ્ટ બુક અલા પેપરમાં બનાવવાનું કે ત્યારે શું કરાય કે એક સાઈડ પેજના બે ભાગ પાડી નખાય અહીંયા એક સાઈડ તમે દોરી નાખો બરાબર પછી શું કરવાનું પેજને અહીંથી વાળી અને અહીંયા થોડું પેન્સિલથી દોરી હોય થોડું ઉપર ઘસીએ એટલે આપોઆપ અહીંયા થોડી આપણને એની છાપ પડી જશે અને એના ઉપર ઘૂંટી નાખવાનું એટલે જે ભાગ તમે અહીંયા આ સાઈડ લીધો હશે ને એ ભાગ તમને અહીંયા આગળ આ બાજુ જોવા મળશે ડાબી બાજુ જે હોય જમણી બાજુ કે ડાબી બાજુ દેખાય તમને ખબર છે બરાબર ને અને ડાબી સાઈડ હોય જમણી સાઈડ પણ ઉપર હોય ઉપર જ રહી પછી નીચે આવે એવું થાય ને ભાઈ ઓકે બસ.